નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 કેતન ચિત્રકલાની અંદર નવું ચિત્ર જોઈશું. પાના નંબર છે 26 ઉપર. પ્રસાર ચિત્ર છે અક્ષરલેખન. તમને આ પરીક્ષામાં એક અક્ષરલેખન તો ગમે તે એક અક્ષરલેખન કરવાનું હોય, આપેલું હોય નામ એના ઉપરથી કરવાનું હોય એવું તમને ફરજિયાત એક તો હોય જ છે, પૂછાય જ છે. તો આજે આપણે આ જોઈશું. એના હેતુ શું છે? બાળકોમાં રેખા કૌશલ્યનો વિકાસ થાય, સર્જન શક્તિનો વિકાસ થાય, બાળકો અક્ષરોનું પ્રમાણ માપ શીખે, કે રેખા કૌશલ્ય આડી ઊભી લાઈન છે આપણે દોરતા આવડી શકે, સર્જન શક્તિ કે આ સ છે, દાખલા તરીકે અલગ અલગ અક્ષર કરીએ આ સ છે તો એનામાં કેવી કેવી આપણે લાઈનો દોરવી, કેવી કેવી કેલિગ્રાફી કરી તો સારું લાગે, એવી રીતના આપણી સર્જન શક્તિનો વિકાસ થાય. બાળકો અક્ષરોનું પ્રમાણ માપ શીખે, કે એક અક્ષર તમે નાનો કરો સાવ ને બીજો બાજુનો છે ઘણો મોટો કરી દેવો, તમે ઘણા જોયા હશો અથવા તો તમે પોતે કરતા હશો કે નાના મોટા અક્ષરો કરો એવું ચાલે નહીં, પરંતુ પ્રમાણ માપ પ્રમાણે એટલે કે એક બધા અક્ષરો કેવા હોવા જોઈએ, સરખા માપના હોય એવું આપણે આવડી શકે, બાળકોના અક્ષરો સુધરે. અને જો આ તમે ચિત્ર દોરો તો તમારા અક્ષરો પણ સુવર્ણ અને સુંદર એવા બને છે, તમારા અક્ષરો પણ સુધરે છે. તો અહીંયા આપેલા છે કથી આ ક ખ ગ આપેલા છે, પછી નંબર આપેલા છે, અને પછી ABCD અને ઇંગ્લિશ નંબર આપેલા છે, એના આધારે તમે ડબલ અક્ષર છે આના આધારે ડબલ અક્ષર છે એ તમે દોરતા શીખી શકો છો. અને બાજુમાં જુઓ સંગીત આપેલું, સંગીત લખેલું છે, અક્ષરલેખન કરેલું છે, એની અંદર કેલિગ્રાફી કરેલી છે, અને બાજુમાં સંગીતનું એને અનુલક્ષીને શબ્દને અનુલક્ષીને ચિત્ર બાજુમાં આપેલું છે, એટલે કે સંગીતના સાધનો આપેલા છે. તો આવી રીતના તમને કંઈક એવું પૂછાય તો તમને એ શબ્દને અનુલક્ષીને, દાખલા તરીકે વધુ વૃક્ષ વાવો એવું પૂછાય તો વધુ વૃક્ષ વાવો એ તો લખવાનું જ, અક્ષરલેખન કરવાનું, પરંતુ એને અનુલક્ષીને તમને બાજુમાં ચિત્ર પણ તમે દોરી શકો છો. વૃક્ષનું ચિત્ર દોરી શકો, જંગલનું ચિત્ર, ગાઢ એવું જંગલ હોય એનું ચિત્ર દોરી શકો, એવી રીતના તમને અક્ષરને અનુલક્ષીને કોઈ પણ ચિત્ર દોરી શકો છો. અહીંયા છે સંડે, જો સંડે કેવી રીતના કરેલ છે, દોઢ 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 કરીને એવી રીતના સંડે કરેલ છે. પછી આ રસી આપેલી છે એના દ્વારા છે રોપ લખેલું છે, પછી વુડ, વુડ છે, વુડ એટલે મિનિંગ શું થાય, લાકડું, તો લાકડા જેવી જ પેટર્ન અંદર કરેલી છે, કેલિગ્રાફી જેવી લાકડામાં હોય એવી કેલિગ્રાફી અંદર કરેલી છે. પછી વોલ, દિવાલ, વોલ એટલે શું થાય, દિવાલ, તો દિવાલ જેવી હોય, દિવાલ દિવાલની જેવી ઈંટ હોય એવી રીતના દિવાલના પથ્થરો પણ અંદર દોરેલા છે. વોલ તો લખેલું જ છે પણ એની પેઇન્ટિંગ પણ કેવી, અંદર ડિઝાઇન પણ કેવી કરી છે, કેલિગ્રાફી પણ એની અંદર દિવાલ જેવી જ કરેલી છે. હિમાલય, તો ઉપર શું કરેલું છે, જો હિમાલય પર્વત છે એ હિમાલય પર્વત દોરેલો છે, હિમાલય તો લખેલું જ છે ઉપર પર્વત પણ દોરેલો છે. અને અહીંયા છે કૈલાસ યાત્રા, તો કૈલાસ છે એ પર્વત દોરેલો છે. તો આવી રીતના શબ્દને અનુલક્ષીને, શબ્દ તો આપણે લખવાના જ, અક્ષરલેખન તો કરવાનું, તો એને લક્ષીને આપણે શું કરવાનું છે, ચિત્ર પણ બાજુમાં દોરવાનું છે. અહીંયા રોપ છે, તો રોપ એટલે દોરડું થાય, તો દોરડાથી જ આ અક્ષર છે એ લખેલા છે. અહીં ગુજરાતી અને અંગ્રેજીમાં જુદી જુદી રીતે અક્ષરોને દર્શાવ્યા છે, આ ઉપરાંત જુદી જુદી રીતે કેલિગ્રાફી દ્વારા શબ્દો લખવાનો મહાવરો દર્શાવ્યો છે. તમે આ અક્ષરલેખનનો અભ્યાસ કરો, યાદ રાખો કે અક્ષરલેખન પ્રસારિત ચિત્રમાં ઉપયોગ લેવાનું છે, એવું આપણે કરવાનું છે, એવું ચિત્ર દોરવાનું છે જે પ્રસારિત આપણે પેપરમાં દેવું હોય, ટીવીમાં દેવું હોય તો સારું લાગે એવું ચિત્ર છે આપણે અક્ષરલેખન કરવાનું છે. પ્રસારિત ચિત્રમાં વિષયને અનુરૂપ અક્ષરલેખન થવું જોઈએ, વિષયને અનુરૂપ પ્રસારણનું ચિત્ર હોવું જોઈએ. જો પ્રસારણ ચિત્રમાં પાર્શ્વભાગ ઘેરા હોય તો અક્ષરો ચમકતા અથવા તો આછા રંગના હોવા જોઈએ. હવે પ્રસારિત ચિત્ર છે આ પાછળનો ભાગ છે ઘેરો ઘાટો હોય તો અક્ષરો કેવા હોય, જરાક આછા એવા હોવા જોઈએ. પાર્શ્વભાગ આછો હોય તો અક્ષરો ઘેરા રંગના, અને પાછળનો ભાગ જો આછો તમે કરો, આછો કલર કરો, તો આગળના ભાગનો કેવો કલર હોવો જોઈએ, ઘાટો હોવો જોઈએ, એટલે ઓપોઝિટ કલર હોવા જોઈએ, વિરોધી. તો પાછળનો ભાગ ઘાટો હોય તો આગળના ભાગમાં આછો કલર પૂરવો, અને આગળનો ભાગ ઘાટો હોય તો પાછળના ભાગમાં આછો કલર પૂરવો. પ્રસારિત ચિત્રોમાં સ્કેચ પેનની આઉટલાઇન મૂકી શકાય, અને એની અંદર આઉટલાઇન છે એ સ્કેચ પેનથી તમે કરી શકો. પ્રસારિત ચિત્રમાં અક્ષરોને આછા ઘાટા ઘેરા રંગથી છાયા પ્રકાશમાં કલાત્મક બનાવી શકાય, અને આની અંદર પણ તમે છાયા પ્રકાશ કરીને આ અક્ષરોને કલાત્મક એવા સારા એવા બનાવી શકો છો. હવે બાજુનું ચિત્ર જોઈશું. આ પરીક્ષામાં 100% પૂછાય જ છે, આવી રીતનું ચિત્ર છે એ પરીક્ષાની અંદર પૂછાય છે. પાના નંબર 27 ઉપરનું છે. એના હેતુઓ જોઈશું. બાળકોમાં રેખા કૌશલ્યનો વિકાસ થાય, સર્જન શક્તિનો વિકાસ થાય, બાળકો અક્ષરોનું પ્રમાણ વધશે. જેવી રીતના આપણે આ બાજુના પેજની અંદર હેતુઓ જોઈ ગયા એવી રીતના જે જ હેતુ છે આની અંદર છે. બાળકોના અક્ષરો મરોળદાર થાય, એટલે કે અક્ષરો છે એ સુંદર બને. પ્રસાર ચિત્ર છે, અહીંયા પ્રસાર ચિત્ર આપેલું છે. પુનરાવર્તન નીચે દર્શાવેલા
दर्शाव्या मुजબના ઘણા પ્રસાર ચિત્રો આપણને જોવા મળે છે। તમારી પસંદગીનું એક પ્રસાર ચિત્ર તમારી ચિત્રપોથીમાં બનાવો। આ તમે આજુબાજુ ઘણા બધે જગ્યાએ બસ સ્ટેશનમાં કે તમે ઘણી જગ્યાએ આવા પ્રસાર ચિત્ર તમે જોયા હશે, દીવાલમાં લાગેલા હશે। તો તમારી પાસે ડ્રોઈંગ બુક હોય એનામાં તમને ગમતું પ્રસાર ચિત્ર તમે બનાવી શકો છો। ચિત્રમાં વિષયને અનુરૂપ રંગ પૂરો રંગ પૂરવા જળ રંગ અને પોસ્ટર કલરનો ઉપયોગ કરો। એટલે તમે જે ચિત્ર બનાવો તમારી ડ્રોઈંગ બુકમાં એનામાં તમને મનગમતા કલર છે એ પૂરવાના છે, અને રંગ પૂરવા માટે વોટર કલર જ ફરજિયાત વાપરવાના છે। દાખલા તરીકે તમે કયું કરી શકો, પર્યાવરણ બચાવવું આ ડબલ અક્ષરે લખી એને છાયા પ્રકાશ કરી એની અંદર કેલિગ્રાફ કરી શકો, એની અંદર તમે વોટર કલર પણ પૂરી શકો, અને એને પર્યાવરણ બચાવો એને અનુરૂપ તમે ચિત્રો પણ દોરી શકો આજુબાજુમાં। કુંજમાં વસે નિકુંજ આ પણ તમે તમારી ડ્રોઈંગ બુકમાં અલગથી કરવું હોય તો કરી શકો। પછી નર્મદા પ્રોજેક્ટ આ તમને ઇંગ્લિશમાં લખવાનું, નર્મદા પ્રોજેક્ટ, અને પછી નર્મદા નદીનું અથવા તો ડેમ છે એની ઉપર સરદાર સરોવર ડેમ એનું ચિત્ર તમે બાજુમાં દોરી શકો। આવી રીતના અલગ ચિત્ર છે તમે પ્રસારિત ચિત્ર તમે તમારી ચિત્રપોથીમાં બનાવી શકો। હવે અહીંયા આપેલું છે સેવ ડોટર એટલે કે દીકરી બચાવો, સેવ એટલે કે બચાવો અને ડોટર એટલે કે પુત્રી દીકરી, દીકરીને બચાવો એના ઉપરથી અહીંયા ચિત્ર છે। અને પછી છે પાણી બચાવો, તો પાણી બચાવો નળનું ચિત્ર છે, પછી નળની અંદરથી પાણી વહે છે અને બચાવે છે એટલે કે હાથ નીચે પકડ્યો છે એવી રીતના એને અનુલક્ષીને પાણી બચાવવાના અનુલક્ષીને ચિત્ર આપેલું છે। આવી રીતના તમે ગમે તે શબ્દ અહીંયા તમને સૂચનાની અંદર લખેલું હશે તમને એને અનુલક્ષીને અક્ષર લેખન કરવાનું હોય છે પરીક્ષામાં। અહીં ડાબી બાજુએ સેવ ડોટર અને જમણી બાજુએ પાણી બચાવો એ વિષય પર પ્રસાર ચિત્રો આપેલા છે। બંને પ્રસાર ચિત્રોનો અભ્યાસ કરો, વિષયને અનુરૂપ બનાવેલા પ્રસાર ચિત્રો અને તેમની રંગપૂર્ણીનો અભ્યાસ કરો। હવે આ વિષયને અનુરૂપ બનાવેલા છે ચિત્ર સેવ ડોટર અને પાણી બચાવો, એના પ્રમાણે જ આપણે હવે સેવ ડોટર એના પ્રમાણે આપણે અહીંયા ચિત્રને અનુરૂપ જ આપણે શું કરવાનું છે, વોટર કલર જ ફરજિયાત પૂરવાના છે। યાદ રાખો પ્રસાર ચિત્રમાં પાર્શ્વ ભાગ આછો હોય તો અક્ષરનો અક્ષરો ઘેરા રંગના હોવા જોઈએ, અને પાછળનો ભાગ દાખલા તરીકે આ આછો કલર છે જો પોપટી કલર કરેલો છે તો અક્ષરો કેવા ઘેરા રંગના એટલે ઘાટા રંગના હોવા જોઈએ, અને જો તમે અક્ષર આછા રંગના કરો તો પાછળનો ભાગ છે એ કેવો હોવો જોઈએ, ઘાટો હોવો જોઈએ, અને આ પાછળનો ભાગ જો ઘાટો હોય તો અક્ષરો પાંખા હોવા જોઈએ, કે બંને સરખું હોવું જોઈએ નહીં, બંને ઘાટું હોવું જોઈએ તો દેખાશે નહીં। પ્રસારિત ચિત્રના અક્ષરોમાં સ્કેચ પેનથી આઉટલાઇન મૂકી શકાય, જો ફાવટ હોય તો અક્ષરોને આછા ઘેરા રંગથી છાયા પ્રકાશ મૂકીને તેને કલાત્મક બનાવી શકાય, અને આ જો તમે અક્ષર લેખન જે કર્યું છે એનામાં જો તમને સ્કેચ પેનથી આઉટલાઇન કરવી હોય તો તમે સ્કેચ પેનથી કાળા કલરથી તમે આઉટલાઇન કરી શકો, અને જો તમને વધારે ફાવટ ચિત્રમાં હોય વધારે ચિત્ર ફાવતું હોય તો તમે આ અક્ષરો છે એનામાં આવી રીતના છાયા પ્રકાશ કરી અને ચિત્રને છે એ અલગ તમે દોર કરી શકો, આવી રીતના છાયા પ્રકાશ તમે કરી શકો છો, અને રંગ પૂરવા તમને આનામાં પણ વોટર કલર જ ફરજિયાત પરીક્ષામાં વાપરવાના હશે। તો આ બેમાંથી એક તો પરીક્ષાની અંદર પરીક્ષામાં તમને ફરજિયાત પૂછાય જ છે। અસ્તુ।